કેશોદમાં અરવલ્લી જિલ્લામાંના મોડાસામાં બનેલી ઘટના બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. કેશોદમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક બનેલી ઘટના આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરાની અનુસૂચિત સમાજની દીકરી સાથે જેમાં ની વ્યવહાર કરનાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે બાબતે એક કેશોદના અનુસૂચિત જાતિ દ્વારા એક કેશોદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આ ઘટનાને વખોડી હતી અને આ યુવતીની હત્યાને મામલે પૂરા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે પોલીસના પેટનું પાણી હલતું ના હોય તેવું જણાઈ રહ્યું છે. તારીખ 7/1/2020 ફરિયાદને આધારે 1/1/2020 રોજ ગાડી નંબર GJ 31D 1001 કે જે ભરતભાઈ ભરવાડના નામની છે અને તેમનો દીકરો વિમલ ભરવાડ આ ગાડી ફેરવે છે અને આ ગાડીમાં જ યુવતીનું અપહરણ થયેલું છે. આ બાબતે ભરતભાઈને જાણ કરી હોય તેવું જણાવેલ કે તમારી દીકરીનું અપહરણ કરનાર છોકરાને બોલાવી તમારી દીકરીને પરત સોંપી દઈશ. ત્યારબાદ 3/1/2020 રોજ ફરીથી ભરતભાઈને મળેલ પરંતુ દીકરી તો પરત આવેલ ન હતી, જે થઈને યુવતી ગુમ થયાની અંગેની ફરિયાદ 3/1 રોજ સાંજે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના PIને મળી ને રૂબરૂ ફરિયાદ આપવામાં આવી. તે જ દિવસે PIને રૂબરૂ મળતા તેઓએ જણાવ્યું હતું કે તમારી દીકરીને તમારા સમાજના દીકરા સાથે લગ્ન કરાર કરી લીધેલ છે અને તેમના મેરેજ સર્ટી સાથે તમારી દીકરીને સહી સલામત સોંપી આપશે. અને તેઓએ એવું પણ જણાવ્યું હતું કે દીકરી સહી સલામત છે, જેની જવાબદારી તમામ અમારી છે. ત્યારબાદ 4/1/2020 રોજ રૂબરૂ મળતા તે જ PI સાહેબ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમને ફોન કરીશું ત્યારે તમે પોલીસ સ્ટેશન આવજો. બાદમાં 5/1/2020 રોજ સાયરા ગામ નજીક અમરાપુર તરફ જતા રોડ પર વડના ઝાડ પરથી યુવતીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ. આ યુવતી ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી અને તેની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવીને મૃતક પીડિતા યુવતીને વડના ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી. આ બાબતે મોડાસા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. તે બાબતે આ આરોપીઓની સામે સખતમાં સખત સજા થાય અને પોલીસ સામે પણ કાયદાકીય પગલાં લેવાય તેવી માંગણી કરાઈ છે. અજય વાણવી, સામાજિક કાર્યકર, જૂનાગઢ જિલ્લો. 2 દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કાજલબેન ઉપર જે સામૂહિક બળાત્કાર હત્યા અને અપહરણની જે ઘટના બની છે એના સખ્ત શબ્દોમાં દલિત સમાજ જૂનાગઢ જિલ્લાનો વખોડે છે. આજરોજ કેશોદ SDM સાહેબને આવેદનપત્ર આપી અને લેખિત રોષમ વ્યક્ત કર્યો છે. સાથે સાથે માંગણી એવી કરી છે કે જે અધિકારીઓએ ફરિયાદ લેવામાં જે ઢીલી નીતિ અપનાવી છે એ અધિકારીઓ વિરુદ્ધ પણ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાય અને આવા બનાવોની અંદર તાત્કાલિક ગંભીરપણે ધ્યાન આપી અને FIR નોંધવામાં આવે આવી પણ માંગણી કરી છે. સાથે સાથે મીડિયાના માધ્યમથી ગુજરાત અને દેશની જનતાને એ પણ પૂછવા માગું છું કે જ્યારે ઉન્નાવની ઘટના બને છે, આવી અનેક ઘટનાઓ જ્યારે દેશમાં બને છે ત્યારે દરેક સભ્ય સમાજ તમામ જાતના નાત જાતના ભેદભાવ ભૂલી અને આ અત્યાચાર વિરુદ્ધ જ્યારે અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આ કાજલબેન પણ ભારતના જ વાસી છે, ગુજરાતના જ વાસી છે, એ પણ તમારી દીકરી છે, એના વિરુદ્ધ પણ આવી સભ્ય સમાજ કેમ આવે, કોઈ વિરોધ પ્રદર્શન નથી કરતું. આ એક જે ઘટના છે એ નિંદનીય ઘટના છે અને દરેક સભ્ય સમાજ આ બાબતે વિરોધ પ્રદર્શન કરે એવી અમારી માંગણી પણ છે. વિપુલ રાઠોડ, આજરોજ કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેશોદ મામલતદાર કચેરીએ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જાતિની દીકરી કાજલબેન રાઠોડ ઉપર જે 4 નરાધમ ઈસમોએ જે સામૂહિક બળાત્કાર ગુજારી, અપહરણ કરી અને બાદમાં એની કરપીણ હત્યા કરી વડના ગામના જ વડના વૃક્ષના ઝાડ ઉપર એને ટીંગાડી અને જે અમાનવીય કૃત્ય કર્યું છે તે બદલ આજરોજ કેશોદ તાલુકા અનુસૂચિત જાતિના તમામ લોકો, નામી અનામી તમામ લોકો આજે તાલુકા મથકે આવેદન આપવા આવેલ છે અને સાથે સાથે અમારા 4 મુદ્દાઓને પણ આવરી લેવામાં આવે છે, જેમાં અમારા 4 માંગણીઓ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને તેઓ સામે કાયદાકીય સખતમાં સખત પગલાં લેવાય. બીજો મુદ્દો, જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 4 હેઠળ પગલાં લેવાય. ત્રીજો મુદ્દો, સદર બનાવની તપાસ સીટ દ્વારા કરવી અને તેમાં અમે જે 3 અધિકારીઓને નામ સૂચવીએ તે પૈકી એકને સામેલ કરવા. મૃત્યુ પામનાર કાજલબેનના વારસદારોને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવું અને જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે અને SP સામે પણ કાયદાકીય પગલાં લેવાય એવી માંગ સાથે કેશોદ અનુસૂચિત જાતિના સમાજના મિત્રો, યુવાનો અને વડીલોએ આજે આવેદનપત્ર પાઠવેલું છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.